સાથેનો જ કારોબાર સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ નબળા ઇકોનોમિક ડેટાને કારણે એલએમી પર કોપરમાં દબાવ સ્થાનિક બજારમાં પણ લગભગ તમામ મેટર્સમાં ઘટાડો મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ ઇન્ડેક્સમાં ક્રૂડમાં ઓપેક દ્વારા આઉટપુટ કટ લંબાવવાનો રિપોર્ટ સ્થાનિક બજારમાં લાલ નિશાનમાં કારોબાર એગ્રી કોમોડિટી તરફથી મિશ્ર સંકેત મસાલા પેકમાં મિશ્ર કારોબાર તો ગુવાર પેકમાં દબાણ ઇસબ ગુલમાં દોઢ ટકાથી વધારેની ખરીદારી અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ માવઠાને કારણે ખેતરોનો ઊભો પાક નાશ તો શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે તો રૂપિયો તેના શરૂઆતી કારોબારમાં ચાર પૈસા જેટલો મજબૂત થઈને ખુલ્યો છે રૂપિયો બ્યાસી પ્રતિ ડોલરના આગલા સરની સામે આજે બ્યાસી પોઈન્ટ છ્યાસી પ્રતિ ડોલર ઉપર ખુલતો દેખાયો છે અને ત્યારબાદ બ્યાસી 82.88 અઠ્યાસીની આસપાસ આપણને કારોબાર થતું દેખાઈ રહ્યું છે ડોલર ઇન્ડેક્સ પર આપણે જોઈએ તો એકસો ત્રણ પોઈન્ટ ઉપર કામકાજ થતું દેખાઈ રહ્યું છે વધુ ચર્ચા કરીશું ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે કુવરજી ગ્રુપના રવિ દીવરા રવિજી ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર તો રવિજી આપણે જે રીતે જોયું કે યુએસ પીએમઆઈના ડેટા બાદ ડોલરની અંદર નરમાશ આવતી દેખાય તો એક રૂપિયાને આપણે સપોર્ટ મળતો સમજી શકીએ છીએ આ ઉપરાંત ભારતનો જીડીપી ડેટા પણ મજબૂત રહ્યો છે પણ ક્રૂડમાં તેજી થઈ છે તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો હવે રૂપિયો ને માટે જે સંકેતો છે બંને તરફના છે તો રૂપિયાની ચાલ આપણે આપને કઈ લાગી રહી છે સેન્ટિમેન્ટ બંને સાઈડના છે સેન્ટિમેન્ટ નિયર ટર્મ છે સસ્ટેનેબલ એટલા નથી દેખાયા જ્યાં ક્રૂડ ચાલી રહ્યું છે આઈ થિંક આગળ જોતા

રૂપી ડિસ્પાઇટ કે ક્રોડ હાઈ કરી રહ્યું છે ત્યાં સસ્ટેન લાગી રહ્યું છે મારા હિસાબે આમ ટોપ બની ચૂક્યો છે આઈ થિંક હવે તમે આ લેવલ સ્પેસિફિક એટી ટુ નાઇન્ટી આસપાસ ચાલી રહ્યું છે ઉપર જે ફ્યુચર છે આ એમાં પણ એટી ટુ નાઇન્ટી ફોર ફાઈવ સુધીના લેવલ્સ છે આઈ થિંક અને એટી થ્રી આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ સ્ટોપ લોસ તમે એટી થ્રી ટ્વેલ્વનો લગાવ ડાઉન સાઈડ એટી થ્રી સેવન્ટી સુધીનો ટાર્ગેટ તમને ફ્યુચરમાં આવતો જોવા મળી શકે છે ઓકે તો અહીંયા આગળથી સેલ કરીને ચાલવાની સલાહ યુએસટી એનઆરની અંદર બનતી દેખાઈ રહી છે એટી થ્રી પોઈન્ટ ટ્વેલ્વનો સ્ટોપલો લગાવીને તમે સેલ કરીને ચાલી શકો છો તો આ સલાહ રૂપિયાની ઉપર ખાસ બનતી દેખાઈ રહી છે તો હવે આપણે સોનાના કારોબારની વાત કરી લઈએ તો શુક્રવારે પ્રેસિસ મેટલ્સમાં બે મહિનાની ઉચ્ચતમ સપારી કારોબાર પહોંચ્યા બાદ રોકાણકારો તરફથી પ્રોફિટ બુકિંગનો ટ્રેન્ડ જોવા મળ્યો છે જેના કારણે આજે વેપારમાં કોમિક્સની ઉપર જો આપણે વાત કરીએ તો બે હજાર એક્યાસીની આસપાસ આજે આપણને કિંમતો પહોંચતી દેખાય છે થોડા ઘટાડા સાથે અને સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો મામૂલી ઘટાડા સાથેનો કારોબાર થતો દેખાયો છે રવિજી સોનાની આપણે જો વાત કરીએ તો લગભગ બે હજાર એંસીની આસપાસ આપણને કોમિક્સ ઉપર સોનું દેખાઈ રહ્યું છે જે આપણે બે હજાર ત્રીસ સુધી સોનાને જોતું પહોંચતું જોયું હતું ત્યારબાદ એક

ઇમિડિએટલી આજ કોઈ ઇકોનોમિક ડેટા ઇમ્પોર્ટન્ટ નથી આવતીકાલે પણ જોઈએ તો આટલા ખાસ ઇકોનોમિક ડેટા નથી મેન બુધવારે રાત્રે જ્યારે ડેટા આવશે ત્યારબાદ પ્રોફિટ બુકિંગ ની આશા રાખવી જોઈએ આજના લેવલ પર વાત કરે તો સેલન રાઇસ ઇન રન ને રાખવી જોઈએ ડોમેસ્ટિક માર્કેટમાં વાત કરે તો અત્યારે જે પ્રાઇસિસ ચાલી રહ્યા છે આઈ થિંક એ સિક્સટી થ્રી થાઉઝન્ડ ફાઈવ ટ્વેન્ટી સિક્સટી થ્રી

તો ઉપલા સ્તરોથી થોડું દબાણ બનતું આપણે અત્યારે સોનાની અંદર જોઈ રહ્યા છે વેચીને કારોબાર કરવાની સલાહ સોનામાં બની રહી છે ચાંદીની વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીની ચમક પણ ફિક્કી પડતી જોવા મળી છે વૈશ્વિક બજારમાં ચાંદીમાં લગભગ અડધા ટકાનો ઘટાડો આવતા ભાવ ત્રેવીસ ડોલરની નજીક પહોંચ્યા છે અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો ત્યાં પણ થોડી નરમાશ દેખાઈ રહી છે અને સિત્તેર હજાર ચારસો પાંત્રીસ ઉપર ચાંદીની કિંમતો પહોંચતી દેખાઈ રહી છે રવિજી ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાંદીમાં આપ કઈ રીતે સલાહ આપશો ચાંદીમાં તેવીસ વીસ નું ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ મોટો અડલ છે ઘણા ટાઈમ અડલ પાર થઈ નથી શકતો ને જે ફંડામેન્ટલ આપણે ગોલ્ડ માં ચર્ચા કરી કે હાર લેવલથી ત્યાં થોડું સલેમ ફ્રેશર માટે ટ્રેડ લેવું જોઈએ સિમિલર વેમા સિલ્વર પણ થોડું ફોકસ નેગેટિવ સાઇડ રહેશે હાર કે જે થોડું અત્યારે માર્કેટમાં અનુમાન છે કે જે ચાઇનામાં ત્યાંની કોંગ્રેસ બેઠક ચાલી રહી છે બે દિવસની અને એમાંથી કોઈ સ્ટેમ્યુલસ રિલેટેડ કંઈક અનાઉન્સમેન્ટ જવતા જોવા મળે તો મારા હિસાબે આ બેસ મેટલ અને ચાંદી બંનેમાં રિકવરી આવી શકે છે આઈ થિંક આ એક થોડું ફોકસ માં રાખવાનું છે તો હાલાકી અત્યારે જે રીતે આ ટ્રેન્ડ છે ગોલ કરતા મને એવું લાગી રહ્યું છે કે જો આમાં કઈ પેકેજ કોઈ સ્ટિમ્યુલસ રિલેટેડ આ આન્સર આવે કે એનું કોઈ નીકળીને આવે તો ચાંદીમાં એક શોર્ટ સ્ક્વીઝ પરથી જોવા મળશે

ઓકે તો ચાંદીનો નેક્સ્ટ કોન્ટ્રાક્ટને ખરીદી કરીને ચાલો બોતેર હજાર પાંચસોના ટાર્ગેટ માટે ને એકોતેર હજાર ચારસોનો સ્ટોપલોસ રાખો તો જો ચાઇનામાંથી કંઈ સ્ટિમ્યુલસની જાહેરાત થઈ શકે છે તો ચાંદીમાં આપણે એક મજબૂતી તરફનો ટ્રેન્ડ બનતા જોઈ શકીએ છીએ તો સોનામાં વેચીને ચાલો પરંતુ ચાંદીમાં ખરીદીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરીશું તો બેઝ મેટલ્સની ચમક પણ આજે ઘટતી જોવા મળી ચીનના નબળા ઇકોનોમિક ડેટાને કારણે એલએમ્યુ પર કોપરમાં આજે દબાણ જોવા મળ્યું અને સાથે જ ચીનનો મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ પણ ફેબ્રુઆરીમાં ઓગણપચાસ પોઈન્ટ બેથી ઘટીને ઓગણપચાસ એક ઉપર નોંધાયો જેની અસર મેટલ્સ પર આજે જોવા મળી રહી છે સ્થાનિક બજારમાં પણ લગભગ તમામ મેટલ્સમાં દબાણ જ જોવા મળી રહ્યું છે તો સાતસો છવ્વીસ ઉપર આપણે કોપર જોઈ શકીએ છીએ અને બસો એક પર એલ્યુમિનિયમ બસો તેર પર ઝિંક જોઈ શકીએ છીએ રવિજી જે રીતે આપણે અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો પીએમઆઈ ઇન્ડેક્સના આંકડાની અસર એક કહીં આગળથી દેખાઈ રહી છે પણ હવે જે આપણી આશાઓ છે એ જે રીતે આપણે ચાંદીની વાત કરતા હતા ત્યારે આપણે પણ ઉલ્લેખ કર્યો કે ચીન તરફથી કોઈ સ્ટિમ્યુલસ મેઝર્સ આવે એવી આશા ચોક્કસપણે બની રહી છે તો મેટલ્સમાં તમે કઈ રીતે આપની સ્ટ્રેટેજીની સલાહ આપશો કઈ રીતે કઈ મેટરમાં કારોબાર કરવો જોઈએ

સ્ટોપલોસ તમે રાખી શકો સાતસો અઢાર સિત્તેર ઉપરની બાજુ જે ટાર્ગેટ છે સાતસો ચોત્રીસ સુધીના બની શકે છે બે ટ્રેડિંગ સેશન પૂરતો ટ્રેડ રાખવાનો છે એલ્યુમિનિયમ પણ ટુ આસપાસ સસ્ટેન થઈ ચૂક્યું છે અને એના ઉપર જ કમ્ફર્ટ સાથે સસ્ટેન થઈ રહ્યું છે આઈ થિંક એને ટુ હંડ્રેડના લેવલ આસપાસ ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખો સ્ટોપલોસ એકસો નવ્વાણું રાખો એક નાના સ્ટોપલોસથી તે ટ્રેડ લેવાનો છે બસો ત્રણ વીસ સુધીના ટાર્ગેટ એલ્યુમિનિયમમાં આવતા જોવા મળી ઓકે તો કોપર અને એલ્યુમિનિયમમાં ખરીદારીની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે કોપરને સાતસો પચીસની આસપાસ તમે બાય કરીને ચાલો છો ચાલી શકો છો સાતસો અઢાર પોઈન્ટ સિત્તેરનો સ્ટોપલોસ રાખો અને સાતસો ચોત્રીસનો ટાર્ગેટ બની શકે છે તો બે દિવસની અંદર બે ટ્રેડિંગ સેશનની અંદર આ ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે અને એલ્યુમિનિયમ માટે જે સલાહ છે બસોની આસપાસ એટલે થોડા ઘટાડે ખરીદી કરીને ચાલો એકસો નવ્વાણુંનો સ્ટોપલેસ રાખો બસો ત્રણ પોઈન્ટ વીસના ટાર્ગેટ તમને એલ્યુમિનિયમની અંદર બનતા દેખાઈ શકે છે તો મેટલ્સ પૈકી કોપર અને એલ્યુમિનિયમમાં ખરીદારીની સલાહ હવે વાત ક્રૂડની કરી લઈ તો આ તરફ ક્રૂડમાં ઓપેક દ્વારા આઉટપુટ કટ લંબાવાના રિપોર્ટ્સથી નાયમેક્સ ક્રૂડમાં એક્શન જોવા મળી પેટ્રોલિયમ એક્સપોર્ટ કરનારા દેશો તરફથી બીજા ક્વાર્ટરમાં બે પોઈન્ટ બે મિલિયન બેરલ પ્રતિ ડેના તેલ ઉત્પાદન કાપને લંબાવવા માટે સહમતી બની છે જેને કારણે એશિયન માર્કેટમાં શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી છે બ્રેન્ડનો ભાવ ત્યાં ની પોઈન્ટ પચાસની આસપાસ પહોંચતો દેખાયો છે પરંતુ સ્થાનિક બજારમાં હજી લાલ નિશાનની અંદર કારોબાર છે પણ 6600 હજાર છસોની આસપાસ આપણે આગળથી ક્રૂડને સ્થાનિક બજારની અંદર કારોબાર કરતા જોઈ શકીએ અને ડબ્લ્યુટીઆર નાઇમએક્સ ક્રૂડની વાત કરીએ તો સેવન્ટી નાઇન પોઈન્ટ એટી એટ પર રવિજી ત્યાંસીની ઉપર આપણને બ્રેન્ડ અહીં અહીંયા આગળથી લાગી રહ્યું છે અને ઓપેકમાં જે પ્રોડક્શનના કટની સહેમતી બનતી દેખાઈ રહી છે તો આ કેટલું મહત્ત્વનું રહેશે અને તમે હવે કઈ રીતનો ટ્રેન્ડ જોઈ રહ્યા છો ક્રૂડમાં જરૂર છે જ્યારે ત્યારે ક્રૂડના પ્રાઇસમાં કોઈ કરેક્શન આવે છે આવું કોઈ આવું જ કોઈ કમેન્ટ છે પ્રાઇસને લિફ્ટ કરી છે તો આઈ થિન્ક કે હવે આ યર એન્ડ સુધી આ જે કટ છે એ લાંબાનો છે એવર આવી ચૂક્યા છે મિન્સ કે કેલેન્ડર યર 24 માં કટ ચાલુ રહેશે હવે ફંડામેન્ટલી પોઝિટિવ ન્યૂઝ આજના મન્સ કે ફ્રાઇડે ના એનઆઈ સબ એટેક અને હતી અને આજના દિવસે પણ થોડું કન્સોલિડેશન પોઝિટિવ થઈ રહ્યું છે અલાયકાને વિપરીત અસર લાંબા સમયના ઉપર પડી રહી છે કારણ કે આ કરી લીધું કે હવે પ્રોડક્શન કટ છે ઓપેક પ્લસ તરફથી કન્ટિન્યુ રહેશે હવે જે આગળ જતા થોડું રિસ્ક બનશે એ એક તો ચાઇના તરફ તરફથી જે પણ

એ આધારિત મને એવું લાગી રહ્યું છે કે ઇન્ટ્રાડે પૂરતું જો કોઈ ઉછાળો રહે તો આઈ થિંક વેચેને વેપાર કરવો યોગ્ય રહેશે આ છાસઠ બેતાલીસ આસપાસ રેસ્ટોરન્ટ ઘણું મોટું છે તો આઈ થિંક એ લેવલ ધ્યાન રાખો એ આસપાસ મળે છે વેચેને વેપાર કરો સ્ટોર પ્લસ છ હજાર સાતસો વીસનું રાખવાનું ડાઉન સાઇડ સિક્સ ફાઇવ ટુ ઝીરો સુધીના લેવલ તમને થતા જોવા મળી શકે છે ઓકે તો અહીંયા આગળથી ક્રૂડની અંદર વેચીને કારોબાર કરવાની સલાહ છે છ હજાર છસો બેતાલીસની આસપાસ છ હજાર સાતસો વીસનો સ્ટોપલોસ રાખો અને છ હજાર પાંચસો વીસના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે તો ક્રૂડમાં વેચીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે રવિજી વધુ એક મુદ્દો જે રશિયાએ પણ કીધું છે કે એનો એક્સપોર્ટ જે છે એ ટ્રીમ કરી શકે છે તો આ આને કારણે પણ કોઈ અસર આપણને દેખાશે ક્રૂડની કિંમતો ઉપર જરૂર થી ફ્રાઇડે આ ન્યૂઝ હતા કારણ કે ગેસોલીન એક્સપોર્ટ પર રશિયા આગળ પ્રતિબંધ લગાવવા માટેનું નિવેદન આપ્યું હતું એની ટાઈમ લાઈન છે એ પહેલી તારીખ થી અપ્લાય થઈ ચુકી છે પહેલી તારીખે જે પહેલી માર્ચ છે ત્યાંથી રશિયાનું જે ગેસોલીન ઇમ્પોર્ટ છે આ એક્સપોર્ટ છે એના ઉપર કાપ મુકાઈ ચુક્યો છે કારણ કે એને રીઝન એ આપ્યું છે કે એના જે ડોમેસ્ટિક ડિમાન્ડ છે એને લઈને એ લોકો કરે છે હવે રશિયાનું જે રીતે પ્રોડક્શન એક્સપોર્ટ છે કોઈ પણ ચેન્જ એના એક્સપોર્ટ પર મીન્સ કે એક્સપોર્ટ જો વધે છે છતાં પણ એના ડોમેસ્ટિક સપ્લાય છે જ નહીં મીન્સ કે આટલું બધું કોઈ ખાસ રશિયામાં ડિમાન્ડ હોતી નથી ના તો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છે ના તો ત્યાં આટલું ટ્રાન્સપોર્ટેશન એક્ટિવિટીઝ સ્ટ્રોંગ છે તો આઈ થિંક મને લાગી રહ્યું છે કે આ નિર્ણય આ પ્રાઇસને પંપઅપ કરવા માટે જ કદાચ એમને લીધો હતો અને એની ઇમ્પ્લિમેન્ટેશન માર્કેટને એવું તો કદાચ નહીં થાય ઇમ્પ્લિમેન્ટેશન થઈ ચૂક્યું છે આ રશિયા તરફથી ઓફિશિયલી હાલાકી આ સપ્લાય લેતા કન્ટ્રી હવે બે થી ત્રણ જ રહ્યા છે જેમાં ઇન્ડિયા ચાન્સ કે મહત્વ અને આ વર્લની મોટાભાગની ડિમાન્ડ આપી એ કન્ટ્રીઝ કેટર કરે છે હવે એ લોકો એક્સપોર્ટ નહીં કરે હાલાકી હજી પણ ક્રૂડનું જે એક્સપોર્ટ છે વધી જશે કારણ કે જો ગેસોલિન એક્સપોર્ટ નહીં કરે તો ડાયરેક્ટ જે ઇન્ડિયા અને ચાઇના જે કન્ટ્રી છે એની પાસે રિફાઇનિંગ કેપેસિટી અત્યારે જે સિત્તેર એંસી ટકાની કેપેસિટી ચાલે છે એ કદાચ નેવું ટકાથી ચાલશે તો મારા મત મુજબ આ ન્યૂઝનું કોઈ મોટું ઇમ્પોર્ટન્સ નહીં રહે જે રીતે રશિયાની સિન લીધું છે આ બધા જે ડિસન છે એ લાંબા સમયના આઉટલુક માટે નકારાત્મક લાગી રહ્યા છે કે તો અત્યારે તો આપણે આ તમામને ને જોતા ક્રૂડમાં વેચીને કારોબાર કરવાની જે સલાહ છે એના ઉપર તમે ફોકસ કરી શકો છો તો ક્રૂડમાં વેચીને ચાલો અને હવે આપણે નેચરલ ગેસના کاروبارની તરફ વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે એમસીએક્સ પર નેચરલ ગેસનો ભાવની અંદર ત્રણેક ટકાનો ઉછાળો ત્રણ ટકાથી ઉપરનો ઉછાળો દેખાઈ રહ્યો છે અને એકસો અઠ્ઠાવનના સ્તરની આસપાસ નેચરલ ગેસ દેખાઈ રહ્યો છે રવિજી નેચરલ ગેસમાં એક સારી રિકવરી આવતી દેખાઈ રહી છે એકસો અઠ્ઠાવનના સ્તર ઉપર આપણે કારોબાર કરી રહ્યા છીએ કઈ રીતની સલાહ હવે આગળ રહેશે હા જાણીતું છે જયારે એકસો ત્રીસ બત્રીસ ના લેવલ હતા ત્યારે મેં કીધું તું કે આ તો ઓફ ના પણ પ્રાઇસ નથી ઓફ માં પણ ડિસેમ્બર બે હજાર ને અઢાર થી વાત કરીએ તો ત્યાર પછી આટલો પ્રાઇસ ક્યારે પણ નથી આવ્યો અને આમ પણ ઓફ સિઝન ઓન સિઝન પણ કન્ટિન્યુઅસલી જે રીતે અધર એનર્જી સોર્સિસ ફોસિલ હોય કે નોન ફોસિલ તમામના પ્રાઇસ રેકોર્ડ પર હતા ત્યારે આ એક બોટમ પર ચાલી રહ્યા હતું તો આઈ થિંક એ સૌથી

અને હવે આપણે નજર કરી લઈએ એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર મસાલા પેકની સાથે આપણે શરૂઆત કરીએ તો મસાલા પેકમાં આજે આપણે ખરીદારી તરફનો માહોલ બનતો જોઈ રહ્યા છે જીરા હળદર અને ધાણાની અંદર મજબૂતી તરફનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે જીરાની વાત કરીએ તો બે ચોર્યાસી ટકા મજબૂતી હળદરની વાત કરીએ તો સત્તર હજાર બસો બાવીસની આસપાસ હળદર અને ધાણાની આપણે વાત કરીએ તો આઠ હજાર બસો અઠ્યાવીસ પર અઢી ટકાની મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે રવિજી કઈ રીતે મસાલા પેકને તમે જોઈ રહ્યા છો આપણે લગભગ હળદર માટે અઢાર હજારની આસપાસના ટાર્ગેટને ડિસ્કસ કર્યો તો આ ટાર્ગેટ તરફ હળદર આગળ વધી રહી છે ધાણા અને જીરા માટે પણ આપની કઈ રીતની સલાહ રહેશે

મોટું વેધર સેન્સિટિવ કમોસમી વરસાદ છે એ સૌથી વધુ આઈ થિંક ઇફેક્ટ કરશે તો ઉભા પાક જે ચીરાના છે એને કરશે કારણ કે કાળું પડી જવાનું ચીરુ છે કાળું પડી જવાનું

આ ઉપરાંત ટર્મરિક સત્તર હજાર આસપાસ ખરીદી કરો સ્ટોપ લોસ રાખો સોળ હજાર નવસો વીસ ટાર્ગેટ સત્તર હજાર પાંચસો નો રહેશે જ્યારે ધાણામાં આઠ હજાર બસો આસપાસ ટ્રેડ ચાલી રહ્યા છે ત્યાં થોડું ઘટાડે આઠ હજાર એકસો પચાસ ખરીદી કરો સ્ટોપ લોસ રાખો આઠ હજાર એસી નો અને ટાર્ગેટ આઠ હજાર ચારસો સુધીના ધાણા બતાવી શકે છે તો ત્રણે ધાણા જીરો અને હળદર બે અઢી ઉપર છે તો ઘટાડે ખરીદી કરો તો રિસ્ક રિવોર્ડ બેટર રહેશે મુખ્ય તો મસાલા પેકમાં ત્રણેય મસાલાના પાકની અંદર ઘટાડે ખરીદી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે જીરામાં છવ્વીસ હજાર સોના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો હળદરની વાત કરીએ તો સત્તર હજાર પાંચસોના ટાર્ગેટ માટે અને ધાણાની જો આપણે વાત કરીએ તો આઠ હજાર ચારસોના ટાર્ગેટ માટે ખરીદારી કરવાની સલાહ બની રહી છે હવે આપણે વાત કરી લઈએ ગુવાર ગમ ગુવાર સીડની તો બંનેમાં લગભગ પાપા ટકા જેવું દબાણ બનતું દેખાઈ રહ્યું છે ગુવાર પેકને તક કઈ રીતે જોઈ રહ્યા છો તમે રવિજી ડેફિનેટલી આ કોમિટી એવી બની ચૂકી છે કે ના તો વેધર ના તો કોઈ ન્યૂઝની ત્યાં ઇમ્પેક્ટ આવી રહી છે આઈ થિંક આવી જ રીતે કન્સોલ્ટેશન રહેશે આ બ્રોડ રેન્જ છે ગોવા સ્ટેટની પાંચ હજાર એકસો પચાસ થી લઈ ઉપરની બાજુ પાંચ હજાર ત્રણસો ચાલીસ અને ગોવાર ગામ છે એ દસ હજાર એકસો પચાસ થી લઈ દસ હજાર પાંચસો આ રેન્જમાં ટ્રેડ થતું જોવા મળી શકે છે લેવલ સ્પેસિફિક વાત કરીએ તો ગોવાર ગામમાં જે ખરીદીનું લેવલ છે એ દસ હજાર બસો નું છે સ્ટોપલોસ દસ હજાર સો એક નાનો સ્ટોપ loss ટાર્ગેટ પણ એક સેમિક દસ હજાર પાંચસો પચાસનો રહેશે જ્યારે ગોવા સેડમાં ખરીદી કરીને ચાલો આ લેવલ સ્પેચેફિક પાંચ હજાર બસો ચાલીસ ખરીદી કરો સ્ટોપ loss બહુ નાનો પાંચ હજાર બસો અને ટાર્ગેટ આ પાંચ હજાર ત્રણસો ચાલીસના રહેશે બંને સેટ રેન્જ પ્લે થઈ શકે છે પણ અત્યારે આઈ થિન્ક જે રીતે ન્યૂઝ છે વેધરની સેન્સિટિવિટી છે ક્રૂડના પ્રાઇઝ ઉપર છે કે પછી સાથે સાથે જે અત્યારે ગમની ડિમાન્ડ રિકવર થવાની અને એક્સપોર્ટ રિકવર થવાની આશા છે

ઝડપથી બંને પેક માં આપણે ગોવાર સિલ્ક અને સાથે સ્પાઈસીસ ની ચર્ચા કરી હવે કોટન કોમ્પ્લેક્સ બાકી છે હાલાકી કોટન કોમ્પ્લેક્સ માં ઇન્ટરનેશનલ માર્કેટ માં જે મોટી તેજી જોવા મળી હતી ત્યારબાદ હવે થોડું તેજી થંભી છે અને પ્રાઈસ ના ઉછાળા થોડું કરેક્શન આવ્યું છે તો મારા મત મુજબ કોટન કોમ્પ્લેક્સ માં કપાસ પર ફોકસ કરો કપાસમાં સોળસો ત્રીસ ચાલીસ વચ્ચે કન્સોલિડેટ થઈ રહ્યું છે સોળ ત્રીસ આસપાસ ખરીદી કરો સ્ટોપ લોસ રાખો સોળ બાર અને ટાર્ગેટ સોળ સાઈઠ સુધી રહેશે મારા મત મુજબ જો ચાઇના તરફથી કોઈ પણ પોઝિટિવ અનાઉન્સમેન્ટ આવે છે તો આઈ થિંક ગ્લોબલ કોટન અને ડોમેસ્ટિક કોટન પ્રાઇસીસમાં પણ એક સારો ઉછાળો એક્સપેક્ટેડ છે ઓકે તો કપાસમાં અહીંયા આગળ તમે ફોકસ રાખી શકો છો તો આ એક સલાહ અહીંયા આગળથી કોટન કોમ્પ્લેક્સમાંથી બનતી દેખાઈ રહી છે અને ત્યારે જ જે આપનો ખૂબ ખૂબ આભાર આપ સાથે જોડાયા અને તમામ એગ્રી નોન એકલી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી આપનો ખૂબ ખૂબ આભાર અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પરંતુ આપ સીએનબીસી બજાર સાથે જોડાયેલા રહો આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન નમસ્કાર